પરંતુ તેથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો પણ સર્જાયો છે ડેમ ખાલી ખમ અને ભૂગર્ભ જળ ઊંડા ગયા હોવાથી પીવા પૂરતું પાણી લોકોને મળતું નથી જેની તકેદારીના ભાગરૂપે સરકાર ટેન્કરના આધારે પીવાનું પાણી પૂરું પાડી રહી છે બનાસકાઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાં મોટા ભાગના ગામડાઓ પીવાના પાણીની મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે તે વચ્ચે ટેન્કર દ્વારા પાણી મેળવી લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે ખોક તકલીફ ઓ મમ અતિશન આની ખાવા રોજવાની નથી મતો કે નાવા જોવા માલ મતો મરી જાય પછા વગર ખોક અતિશન તકલીફ કોઈ પાર જ નહીં આની કરવામાં શું જો કોઈ ડેમી હું કઈ ગયો હવે પાણી હું ચાર પાંચ દાડી આ ટ્રેક્ટર થી હજાર રૂપિયા ભરી અને એ એ આવતો નથી ટ્રેક્ટર મળી ના ભાડા થી મોટા ભાગે ટેન્કર ની જરૂરિયાત ઉનાળાના સમયમાં પડતી હોય છે પરંતુ આ વર્ષે નિવત વરસાદે ચોમાસામાં પણ ટેન્કર રાજ પ્રસ્થાપિત કર્યું છે અત્યારે આપ જોઈ શકો છો કે ડીસા તાલુકાના જે ગામડાઓ છે તેમાં પીવાનું પાણી જે છે તે ટેન્કર દ્વારા આપવામાં આવી રહ્યું છે લોકો ટેન્કર દ્વારા પાણી મેળવી રહ્યા છે કારણ કે ડેમ સુકાયા છે વરસાદ થયો નથી અને તે વચ્ચે ભૂગર્ભજળની સમસ્યા વિકરાળ બની છે અત્યારે પીવાના પાણી માટે એકમાત્ર ટેન્કર જ લોકોની આશા અને અપેક્ષા છે ત્યારે આગામી સમયમાં લોકોને પીવાનું પાણી કઈ રીતે મળશે તે સૌથી યક્ષ પ્રશ્ન છે કુલદીપ પરમાર ટીવી નાઇન બનાસકાંઠા વરસાદ ન થતા પાણીની મુશ્કેલી સર્જાઈ છે તે બાબતે જિલ્લા વહીવટી તંત્ર પણ વાકેફ છે જિલ્લાના કલેક્ટર પણ સ્વીકારી રહ્યા છે કે કેમ ડેમ ખાલીખમ અને ભૂગર્ભ જળ ઊંડા ગયા હોવાથી પાણીની સમસ્યા વિકરાળ બની છે સીપુ આધારિત જે યોજનાઓ છે એના માટે આપણે સ્પેશિયલ એક દાંતીવાડાથી પાંથાવાડા હેડવર્ક સુધી પાણી પહોંચાડવા માટેની ટેન્ડરિંગની કાર્યવાહી પાણી પુરવઠા તરફથી કરવામાં આવેલી છે અને યુદ્ધના ધોરણે શોર્ટ નોટિસના ટેન્ડરના આધારે આ કામગીરી પૂર્ણ કરવાનું આપણે ધારીએ છે ત્રેપન જેટલા પાતાર કુવાઓ બનાવવાનું પણ આયોજન પાણી પુરવઠા તરફથી કરવામાં આવેલું છે એ સાથે સાથે ટેન્કરની પણ જરૂરિયાત ઉપસ્થિત થાય તો ટેન્કરના ભાવો પણ મંજૂર કરી દેવામાં આવેલ